नमस्कार मित्रों, आज आपणे प्रश्नवाक्य विषे अभ्यास करीशुं। तो प्रश्नवाक्य एटले शुं? तो के जे वाक्य में हकीकत विषे प्रश्न करवामां आवे छे तेने प्रश्नवाक्य कहे छे। प्रश्न बनाववा माटे प्रश्नसूचक शब्दोना अर्थने ध्यानमां राखवाथी प्रश्नवाक्यो सरळताथी बनावी शकाय छे। अने ए प्रश्न सूचक वाक्यो अहीं लखेला छे, तेमां किम, किम एटले शुं। अहीं किम सर्वनाम वडे प्रश्न बनाववा माटे शब्दना लिंग, वचन अने विभक्तिने ओळखी ते अनुसार किम सर्वनाम वडे प्रश्न बनाववामां आवे छे। तो किम एटले शुं, कियत, कियत एटले के केटलू, केटला, केटली, एवो अर्थ थाय छे एनो। एटले कोई जत्थो दर्शावो अथवा तो कोई संख्याना अर्थमां अहीं कियत वडे प्रश्न बनावी शकाय छे। कूत्र, कूत्र एटले क्या। कदा, कदा एटले क्यारे। तो के कोई समय આપણે દર્શાવવો હોય ત્યારે કદા વડે જો પ્રશ્ન બનાવવો હોય તો કદા વડે પ્રશ્ન બનાવી શકાય છે। કતિ, કતિ એટલે કેટલા, કેટલી। તો સંખ્યાના અર્થમાં અહીં કતિનો ઉપયોગ થાય છે। કુતઃ, કુતઃ એટલે ક્યાંથી। કિમર્થમ, કિમર્થમ એટલે શા માટે। અને કહ, કા, કિમ। તો કહ એ પુરલિંગ સર્વનામ છે, કા એ સ્ત્રીલિંગ સર્વનામ છે, અને કિમ એ નપુંસકલિંગ સર્વનામ છે જેનો અર્થ થાય છે કોણ, બરાબર। તો પુરલિંગ નામ હશે તો એની જગ્યાએ અહીંયા કહ સર્વનામનો ઉપયોગ થશે, સ્ત્રીલિંગ નામ હશે તો એની જગ્યાએ કા સર્વનામનો ઉપયોગ થશે, અને નપુંસકલિંગ નામ હશે તો એની જગ્યાએ અહીંયા કિમ સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્નવાક્ય બનાવી શકાય છે। તો અહીંયા કેટલાક પ્રશ્નવાક્યો બનાવવા માટે વાક્યો લખેલા છે, પરીક્ષામાં પણ પૂછાય છે। સૂચના છે ઉપર કે કૌંસમાં આપેલા પ્રશ્નસૂચક સર્વનામનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો। તો અહીં આપણને વાક્યની બાજુમાં કૌંસમાં પ્રશ્નસૂચક સર્વનામ આપેલું છે અને એનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવવાનો છે। તો એમાં પ્રથમ વાક્ય છે, સચિનઃ પાઠશાલાં ગચ્છતિ। તેનું ગુજરાતી અનુવાદ એવું થાય છે કે સચિન શાળામાં જાય છે। અને કહ એટલે કોણ, તો અહીંયા કહ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। તો કહ એટલે કોણ, તો કહ એ પુરલિંગ સર્વનામ છે એટલે વાક્યમાં પુરલિંગ નામ આપેલું હશે એની જગ્યાએ કહ સર્વનામ મૂકી ને આપણે અહીંયા પ્રશ્ન વાક્ય બનાવીશું। તો અહીંયા સચિનઃ એ પુરલિંગ નામ છે, બરાબર। તો અહીંયા સચિનઃ જે નામ છે એની જગ્યાએ કહ સર્વનામ મૂકી ને અહીંયા વાક્ય બનાવીશું, કહ પાઠશાલામ ગચ્છતિ, પ્રશ્નચિહ્ન, બરાબર। પ્રશ્ન વાક્ય અહીંયા બનાવ્યું છે એટલે પાછળ આપણે પ્રશ્નચિહ્ન મૂકીશું અહીંયા કે કહ પાઠશાલામાં ગચ્છતિ, કે કોણ શાળામાં જાય છે, બરાબર। એવું પ્રશ્ન વાક્ય અહીંયા બનાવ્યું છે। તો અહીંયા પુરલિંગ નામ હશે ત્યારે કહ વડે અહીંયા આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો પુરલિંગ નામની જગ્યાએ કહ સર્વનામ મૂકી અને અહીંયા પ્રશ્ન વાક્ય બનાવીશું। પાછળનું વાક્ય આપણે એમને એમ જ લખીશું, ફક્ત અહીંયા
पुल्लिंग नाम छे एनी जग्याए जे कह सर्वनाम मूकी अने प्रश्न वाक्य आ प्रमाणे बनावी शकाय छे। बीजू वाक्य छे मेश्वा प्रार्थना गीतम गायती, कौंसमां का सर्वनाम अहीं आપણે આપેલું છે તો का એટલે પણ કોણ, પણ અહીં સ્ત્રીલિંગ જે સર્વનામ છે બરાબર। તો મેશ્વા પ્રાર્થના ગીતમ ગાયતી એટલે કે મેશ્વા પ્રાર્થના ગીત પ્રાર્થના માટેનું ગીત ગાય છે। તો અહીંયા મેશ્વા નામ એ સ્ત્રીલિંગ નામ છે, કેવું નામ છે, સ્ત્રીલિંગ નામ છે। તો અહીં મેશ્વા નામની જગ્યાએ આપણે का સર્વનામ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીશું। का प्रार्थना गीतम गायती बराबर प्रश्नचिह्न पाछळ, ओके कोण प्रार्थना गीत गाय छे अथवा तो प्रार्थना માટેનું ગીત ગાય છે બરાબર। तो અહીંયા મેશ્વા એ સ્ત્રીલિંગ નામ છે એટલે સ્ત્રીલિંગ નામની જગ્યાએ અહીંયા આપણે का એ સ્ત્રીલિંગ સર્વનામ મૂકી અને પ્રશ્ન વાક્ય આ પ્રમાણે બનાવી શકાય છે। એના પછીનો એ વાક્ય છે પુસ્તકમ પુસ્તકાલયે વસતી, કૌંસમાં આપણને કિમ સર્વનામ આપેલું છે તો કિમ એટલે કોણ પણ થાય છે, નપુંસકલિંગ સર્વનામ છે ને કિમનો બીજો અર્થ શું પણ થાય છે। તો અહીં પુસ્તકમ પુસ્તકાલયે વસતિ કે પુસ્તક પુસ્તકાલયમાં વસે છે બરાબર। તો અહીં કિમ એટલે કોણ, આપણે કિમનો અર્થ અહીંયા કોણ જે થાય છે તો એ પ્રમાણે અહીંયા વાક્ય બનાવીએ છીએ। તો કિમ સર્વનામનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીશું તો પુસ્તકમ પુસ્તકાલયે વસતિ, પુસ્તક પુસ્તકાલયમાં વસે છે બરાબર। તો કે કોણ પુસ્તકાલયમાં વસે છે એવો પ્રશ્ન વાક્ય આપણે બનાવી શકીએ ને બરાબર। તો પુસ્તકમ એ શબ્દ કેવો છે, નપુંસકલિંગ શબ્દ છે પુસ્તકમ, એટલે આ નપુંસકલિંગ શબ્દની જગ્યાએ અહીંયા કિમ સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવીશું। કિમ અહીં વ્યંજનાંતમની જગ્યાએ આપણે અનુસ્વાર કરીશું કેમ કે પાછળ વ્યંજન છે બરાબર। કિમ પુસ્તકાલયે વસતી બરાબર, પ્રશ્નચિહ્ન પાછળ કિમ પુસ્તકાલયે વસતી એટલે કે કોણ પુસ્તકાલયમાં વસે છે બરાબર। એના પછીનું અહીંયા વાક્ય છે ઉદ્યાને ઉદ્યાને પુષ્પમ વિકસતી, એટલે કે બગીચામાં ફૂલ વિકસે છે ને કૌંસમાં અહીંયા આપણને કિમ સર્વનામ આપેલો છે, કિમનો બીજો અર્થ શું પણ થાય છે બરાબર। તો નામની જગ્યાએ અહીંયા આપણે કિમ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ અને એમાં નામ છે અહીંયા પુષ્પમ, પુષ્પમ એટલે ફૂલ અને એ પણ નપુંસકલિંગ નામ છે બરાબર। તો કિમ સર્વનામ એ નપુંસકલિંગ સર્વનામ છે, અહીંયા નપુંસકલિંગ નામની જગ્યાએ કિમ સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવીશું। તો ઉદ્યાને કિમ વિકસતી બરાબર, પાછળ પ્રશ્નચિહ્ન અહીંયા ઉપર અનુસ્વાર કર્યો છે વ્યંજનાંતમની જગ્યાએ કેમ કે પાછળ વ્યંજન છે। તો ઉદ્યાને કેમ વિકસતી, બગીચામાં શું વિકસે છે બરાબર, આ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે। એના પછીનું વાક્ય છે પક્ષી કોળરૂક વદતી, એટલે કે પક્ષી એ કોણ નિરોગી છે એમ બોલે છે, વદતી એટલે બોલે છે, કિમ એટલે શું બરાબર। તો કે
અહીંયા કિમ સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય આપણે પ્રશ્નવાક્ય બનાવીશું કે પક્ષી શું બોલે છે, બરાબર? એ પ્રમાણે અહીંયા વાક્ય બનશે. તો પક્ષી કિમ વદતિ, બરાબર? પક્ષી કિમ વદતિ, પક્ષી શું બોલે છે. તો આ પ્રમાણે અહીંયા કિમ સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. એના પછીનું વાક્ય છે અહીંયા કપિલઃ ક્રીડાંગણમ ક્રીડતિ. કૂતરો વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. કૂતરો એટલે ક્યાં? તો કે કપિલ રમતના મેદાનમાં રમે છે. ક્રીડતિ એટલે રમે છે. તો કૂતરો એટલે ક્યાં? તો કપિલ ક્યાં રમે છે, બરાબર? તો અહીં રમતના મેદાનમાં એટલે કે ક્રીડાંગણમની જગ્યાએ આપણે કૂતર સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવીશું. કપિલ કૂતર ક્રીડતિ, બરાબર? પાછળ પ્રશ્નાચિહ્ન. કપિલ કૂતર ક્રીડતિ, કપિલ ક્યાં રમે છે, બરાબર? એના પછીનું વાક્ય છે કૃષક બીજમ ક્ષેત્રે વપતિ. વપતિ, બરાબર? તો અહીંયા કૂતરો વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. કૂતરો એટલે ક્યાં? તો કે ખેડૂત બીજ ખેતરમાં વાવે છે. વપતિ એટલે વાવે છે. તો અહીં કૂતરો વડે કૂતરો એટલે ક્યાં, બરાબર? તો કૂતરો વડે પ્રશ્ન બનાવીશું. પહેલાં તો આપણે ગુજરાતીમાં પ્રશ્ન બનાવીએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. તો કે ખેડૂત બીજ ક્યાં વાવે છે? તો ક્ષેત્રે શબ્દ છે, એની જગ્યાએ અહીં આપણે પુત્ર સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવીશું. કૃષક બીજમ પુત્ર વપતિ, બરાબર? પાછળ પ્રશ્નાચિહ્ન. તો કૃષક બીજમ કૂતર વપતિ, એ ખેડૂત બીજ ક્યાં વાવે છે, બરાબર? તો અહીં કૂતર વડે આ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. એના પછીનું વાક્ય છે અહમ સપ્તવાદને શાલામ ગચ્છામિ. અહમ સપ્તવાદને શાલામ ગચ્છામિ. કતિ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કતિ એટલે કેટલા? તો કે અહમ સપ્તવાદને શાલામ ગચ્છામિ, ગુજરાતીનું આ પ્રમાણે થશે કે હું 7 વાગ્યે શાળામાં જાઉં છું. તો કતિ એટલે કેટલા? અહીં આપણે જોયું હતું કે કતિ કેટલા કેટલી કે જે સંખ્યાના અર્થમાં આપણે કતિ સર્વનામનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં સંખ્યા આપણને આપેલી છે સપ્ત, બરાબર? તો સપ્તની જગ્યાએ અહીંયા આપણે કતિ સર્વનામ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીશું. વાદને શબ્દ એમના એમ જ મૂકવાનો છે અહીંયા. અહમ કતિ વાદને શાલામ ગચ્છામિ. પાછળ પ્રશ્નાચિહ્ન. અહમ કતિ વાદને શાલામ ગચ્છામિ, બરાબર? અહમ હશે પાછળ ક્રિયાપદમાં પ્રત્યે મી આવશે. તો અહમ કતિ વાદને શાલામ ગચ્છામિ કે હું કેટલા વાગે શાળામાં જાઉં છું, બરાબર? તો અહીંયા કતિ સર્વનામ એ સંખ્યાના અર્થમાં એ વપરાય છે. એટલે જે સંખ્યા આપેલી છે તે આપણે કતિ સર્વનામનો ઉપયોગ કરી
અને અહીંયા પ્રશ્નવાક્ય બનાવીશું. એના પછીનું વાક્ય છે માસે ત્રિંશત દિનાની સંતિ. કતિ વડે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કતિ એટલે કેટલા, તો કે માસે ત્રિંશત દિનાની સંતિ, મહિનામાં 30 દિવસો છે. બરાબર, તો અહીંયા કતિ એ સર્વનામ, એ સંખ્યા જે આપેલી છે એની જગ્યાએ આપણે કતિ સર્વનામ મૂકી અને પ્રશ્નવાક્ય બનાવીશું. તો ત્રિંશત જે શબ્દ છે એની જગ્યાએ કતિ મૂકી અને પ્રશ્નવાક્ય બનાવીશું. માસે કતિ દિનાની સંતિ. બરાબર, પાછળ પ્રશ્નચિહ્ન. તો માસે કતિ દિનાની સંતિ, મહિનામાં કેટલા દિવસો છે. બરાબર, તો આ પ્રમાણે આપણે કતિ સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્નવાક્ય બનાવીશું. એના પછીનું વાક્ય છે કૃષિ કહ બીજમ ક્ષેત્રમ કર્ષ્યતિ તદા વપતિ. અને અહીંયા કદા વડે આપણે પ્રશ્નવાક્ય બનાવવાનું છે. કદા એટલે ક્યારે. બરાબર, તો આ વાક્યનું ગુજરાતી થશે કે ખેડૂત બીજ ખેતર ખેડે છે ત્યારે વાવે છે. બરાબર, સમય દર્શાવેલો છે અહીંયા. તો કે ખેડૂત બીજ ખેતર ખેડે છે ત્યારે વાવે છે. તો અહીંયા આપણે કદા એટલે ક્યારે, તો કદા વડે પ્રશ્ન બનાવવો છે. તો ખેડૂત બીજ ક્યારે વાવે છે. બરાબર, તો કે ખેતર ખેડે છે ત્યારે. તો અહીંયા ક્ષેત્રમ કર્ષ્યતિ તદા એની જગ્યાએ આપણે કદા સર્વનામ મૂકી અને પ્રશ્નવાક્ય બનાવીશું. કૃષિ કહ બીજમ કદા વપતિ. બરાબર, પાછળ પ્રશ્નચિહ્ન. તો કે કૃષિ કહ બીજમ કદા વપતિ, ખેડૂત બીજ ક્યારે વાવે છે. બરાબર, તો અહીંયા કદા સર્વનામનો ઉપયોગ કરી આ પ્રમાણે પ્રશ્નવાક્ય બનાવી શકાય છે. અહીંયા સમય દર્શાવ્યો છે કેમ કે ક્યારે વાવે છે, તો કે જ્યારે ખેતર ખેડે છે ત્યારે. તો ખેડૂત બીજ ક્યારે વાવે છે. બરાબર, એટલે કે કૃષિ કહ બીજમ કદા વપતિ આ પ્રમાણે પ્રશ્નવાક્ય બનાવી શકાય છે કદા સર્વનામનો ઉપયોગ કરીને. એના પછીનો પ્રશ્ન છે અજાશિશુ વને માર્ગ વિસ્મરતિ અત રોદિતિ. કિમર્થમ એટલે શા માટે, કિમર્થમ વડે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે. કે બકરીનું બચ્ચું જંગલમાં માર્ગ ભૂલી જાય છે આથી રડે છે. બરાબર, તો કિમર્થમ એટલે કે શા માટે. તો કે બકરીનું બચ્ચું શા માટે રડે છે આ પ્રમાણે પ્રશ્ન બનાવી શકીએ ને. કેમ કે એ જંગલમાં રસ્તો ભૂલી જાય છે એટલે રડે છે. તો બકરીનું બચ્ચું શા માટે રડે છે. બરાબર, તો કિમર્થમ વડે આપણે આ પ્રમાણે પ્રશ્ન બનાવીશું. અજાશિશુ વને માર્ગમ વિસ્મરતિ અત આની જગ્યાએ આપણે કિમર્થમ સર્વનામ મૂકીશું. કિમર્થમ એ પાછળ વ્યંજન છે એ આપણે ઉપર અનુસ્વાર કરીશું. કિમર્થમ રોદિતિ. બરાબર, પાછળ પ્રશ્નચિહ્ન. તો અજાશિશુ કિમર્થમ રોદિતિ, કે બકરીનું બચ્ચું શા માટે રડે છે. બરાબર, તો કિમર્થમ વડે આ પ્રમાણે પ્રશ્ન બનાવી શકાય છે
બીજું વાક્ય છે અહીંયા એના પછીનું, બાલકઃ ક્રીડનાર્થમ ક્રીડાંગણમ ગચ્છતિ. કે બાળક ક્રીડનાર્થમ એટલે કે રમવા માટે, અને ક્રીડાંગણમ એટલે રમતના મેદાનમાં. તો કે બાળક રમવા માટે રમતના મેદાનમાં જાય છે, બરાબર. અને કિમર્થમ કૌંસમાં અહીંયા આપણને કિમર્થમ સર્વનામ આપેલું છે, તો કિમર્થમ વડે એ આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલાં તો આપણે ગુજરાતીમાં વાક્ય બનાવીએ કે બાળક શા માટે રમતના મેદાનમાં જાય છે, બરાબર. બાળક શા માટે રમતના મેદાનમાં જાય છે, તો અહીંયા રમવા માટે જાય છે. ક્રીડનાર્થમ એટલે રમવા માટે, અને અહીંયા ક્રીડનાર્થમ પાછળ અહીંયા વ્યંજનાંત મ છે, ઉપર વ્યંજનાંત મની જગ્યાએ આપણે અનુસ્વાર કર્યો છે, પણ વ્યંજનાંત મ અહીંયા આવે છે એટલે આપણે આ શબ્દની જગ્યાએ કિમર્થમ સર્વનામ મૂકી શકીએ, બરાબર. તો બાળક કહો કિમર્થમ, અહીંયા આપણે પાછળ વ્યંજન છે એટલે ઉપર અનુસ્વાર કરીશું, કિમર્થમ ક્રીડાંગણમ ગચ્છતિ, બરાબર. પાછળ પ્રશ્નચિહ્ન, તો બાળક શા માટે રમતના મેદાનમાં જાય છે, બરાબર. તો કિમર્થમ વડે આપણે આ પ્રમાણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. એના પછીનું વાક્ય છે, દસ આમ્રફલાનામ પંચાસત મૂલ્યમ સંતિ. કિયત વડે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે, તો કિયત એટલે કે કેટલા, કેટલી. તો કે દસ કેરીના ફળોની 50 રૂપિયા કિંમત છે, બરાબર. દસ કેરીના ફળોની 50 રૂપિયા, 50 એટલે 50 રૂપિયા, 50 રૂપિયા કિંમત છે, મૂલ્યમ એટલે કિંમત. તો કિયત એટલે કે કેટલી અથવા કેટલા. તો આપણે સંખ્યા અથવા તો કોઈ જથ્થો દર્શાવવા માટે આપણે કિયત સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા 50 એ સંખ્યા આપેલી છે આપણને, બરાબર. તો 50ની જગ્યાએ આપણે કિયત સર્વનામ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીશું કે 10 આમ્રફલાનામ કિયત મૂલ્યમ સંતિ. પાછળ પ્રશ્ન ચિહ્ન, કે 10 કેરીના ફળોની કેટલી કિંમત છે, બરાબર. તો કે અહીંયા કિયત એટલે કેટલા અથવા તો કેટલી એનો અર્થ થાય છે. તો કોઈ સંખ્યા અથવા તો કોઈ જથ્થો દર્શાવેલો હશે તો એની જગ્યાએ આપણે કિયત સર્વનામનો ઉપયોગ કરી શકીએ છીએ. 10 કેરીના ફળોની કેટલી કિંમત છે, બરાબર. આ પ્રમાણે કિયત સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. એના પછીનું અહીંયા વાક્ય છે, ઘટે અલ્પમ જલમ અસ્તિ. અને કૌંસમાં અહીંયા આપણને કિયત સર્વનામ આપેલું છે, કે ઘડામાં થોડુંક પાણી છે, જલમ એટલે પાણી, ઘડામાં થોડુંક પાણી છે, બરાબર. તો અહીંયા જથ્થો દર્શાવ્યો છે, તો થોડુંક, તો ઘટે એટલે કે ઘડામાં, ઘડામાં થોડુંક પાણી છે. અને કિયત વડે અહીંયા આપણે પ્રશ્ન બનાવવાનો છે, તો કે ઘડામાં કેટલું પાણી છે. અલ્પમ શબ્દની જગ્યાએ કિયત સર્વનામ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીશું, ઘટે કિયત જલમ અસ્તિ. પાછળ પ્રશ્ન છે, બરાબર. તો કે ઘડામાં કેટલું પાણી છે, બરાબર. તો આ પ્રમાણે કિયત સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. એના પછીનું વાક્ય છે, અહીંયા શિલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. તો કૌંસમાં અહીંયા આપણને કુતઃ
અને કુત્ર બે સર્વનામ આપેલા છે એટલે આપણે કુતહ વડે પણ બનાવી શકીએ છીએ અને કુત્ર વડે પણ વાક્ય બનાવી શકીએ છીએ. તો શીલા ઘરેથી મંદિરે જાય છે. તો અહીં આપણે એક વાક્ય પહેલા તો કુતહ વડે બનાવીશું. શીલા કુતહ માં પાછળ તહ અહીં આપણને આપેલ છે, તો ગૃહતઃ પણ તહ પાછળ આપેલ છે, બરાબર? એનો અર્થ થી થાય છે, બરાબર? ગૃહતઃ એટલે ક્યાંથી, ઘરેથી, અને કુતહ એટલે ક્યાંથી, બરાબર? તો પહેલું વાક્ય આપણે કુતહ સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું છે. તો અહીંયા ગૃહતઃની જગ્યાએ આપણે કુતહ સર્વનામ મૂકી અને વાક્ય બનાવીશું. શીલા કુતહ મંદિરમ ગચ્છતિ. બરાબર, એક વાક્ય અહીંયા બન્યું કુતહ વડે કે શીલા ક્યાંથી મંદિરે જાય છે, બરાબર? અને કુત્ર વડે અહીંયા આપણે બીજું વાક્ય પણ બનાવી શકીએ છીએ. શીલા ઘરેથી ક્યાં જાય છે? કુત્ર એટલે ક્યાં, બરાબર? બીજું વાક્ય આ પ્રમાણે બનશે ને, કુત્ર એટલે ક્યાં, કે શીલા ઘરેથી ક્યાં જાય છે, બરાબર? તો અહીંયા મંદિરમની જગ્યાએ આપણે કુત્ર સર્વનામ મૂકી અને વાક્ય બનાવીશું. શીલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ. પાછળ પ્રશ્ન છે તો કે શીલા ઘરેથી ક્યાં જાય છે, બરાબર? તો અહીંયા કુતહ અને કુત્ર વડે બે રીતે અહીંયા આપણે વાક્ય બનાવી શકીએ છીએ. બંને સર્વનામ આપે છે તો બેમાંથી કોઈ પણ એક સર્વનામનો ઉપયોગ કરી પહેલાં વાક્ય આપણે બનાવ્યું કે શીલા કુતહ મંદિરમ ગચ્છતિ, કે શીલા ક્યાંથી મંદિરે જાય છે, તો ઘરેથી જાય છે. બીજું વાક્ય આપણે કુત્ર સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે કે શીલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ, શીલા ઘરેથી ક્યાં જાય છે, બરાબર? તો અહીંયા કુતહ અને કુત્ર વડે આ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ છીએ.